નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો હું હર્કેશ અંદરજી આજે આપ સૌના માટે લઈને આવ્યો છું સીડી સ્ટ્રોબસ્કો અહીં આપણે એક સીડી ઉપર એક વિશિષ્ટ પ્રકારના ચિત્રની છાપ લગાવેલી છે અને જેને આપણે અહીં એક મણકા ઉપર રાખી આપણે તેને ગોળ ગોળ ફેરવીશું અને જોઈએ કે આપણે શું જોઈ શકીએ છીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ વર્તુળ આકાર ભાગ ઉલટી દિશામાં અને સીધી દિશામાં ફરતા દેખાય છે તો જે ઊંધી દિશામાં ફરે છે અહીં આપણે આ જે ઊંધી દિશામાં ફરી રહ્યા છે તે ભાગ છે તેના ઉપર પ્રકાશની તીવ્રતા વધુ છે અને તે ગોળ ગોળ ફરે છે તેની તીવ્રતા એટલે કે રોટેશન પર મિનિટ આરપીએમ જે સીડી જે ગોળ ગોળ ફરે છે તેના આરપીએમ વધુ છે અને તેના ઉપર પડતા પ્રકાશની તીવ્રતા ઓછી છે જેના કારણે આ જે ઊંધી દિશામાં ફરતા આપણને વર્તુળ આકાર ભાગ દેખાય છે તો જે આ ઊંધી દિશામાં ફરી રહ્યું છે તેના ઉપર પ્રકાશની તીવ્રતા ઓછી છે અને તેના રોટેશન પર મિનિટ આરપીએમ વધુ છે જેના કારણે વર્તુળાકાર ભાગ આપણને ઊંધા ફરતા દેખાય છે જ્યારે જે વર્તુળાકાર ભાગ આમ સીધી દિશામાં ફરી રહ્યા છે તેના આરપીએમ ઓછા છે અને પ્રકાશની તીવ્રતા વધુ છે જેના કારણે તે વર્તુળાકાર ભાગ સીધી દિશામાં ફરતા દેખાય છે તો આને આપણે સીડી સ્ટ્રોબોસ્કોપ કહીશું જ્યારે પ્રકાશની તીવ્રતા ઓછી હોય અને આરપીએમ વધુ હોય તેના કારણે આપણે વર્તુળાકાર ભાગને ઊંધી દિશામાં જોઈ શકશું અને જ્યારે આરપીએમ ઓછા હોય અને પ્રકાશની તીવ્રતા વધુ હોય ત્યારે આપણે વર્તુળાકાર ભાગને સીધી દિશામાં ફરતા જોઈ શકશું તો આ પ્રમાણે આપણે રોજ બરોજના જીવનમાં જે મોંઘી મોંઘી ગાડીઓ હોય છે તેના ટાયરની અંદર આપણે આવી સ્ટ્રોબોસ્કોપિક અસર આપણે જોઈ શકીએ છીએ તો તેના જે એલોય વ્હીલ્સ છે તેના પર આપણે ધ્યાનથી નજર નાખીશું તો આપણને આ જ પ્રકારે સ્ટ્રોબોસ્કોપિક અસર આપણે જોઈ શકીશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ સીધી દિશામાં ફરી રહ્યું છે આ પણ સીધી દિશામાં ફરી રહ્યું છે જ્યારે આ ઉલટી દિશામાં ફરી રહ્યું છે તો આની પાછળ પ્રકાશનું અને આરપીએમનું વિજ્ઞાન સામેલ છે ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો